નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા ગણિતના સમાંતર શ્રેણીના વર્ગની અંદર n માં પદની રીત છે એ પૂરી કરી હતી, એટલે કે સ્વાધ્યાય 5.2 અને તેની પહેલાના જેટલા ઉદાહરણો છે એ બધા આપણે ગણિત અને ઓનલાઈન વર્ગ દ્વારા આપણે પૂર્ણ કર્યા હતા. અને એવી આશા રાખું છું કે તમે બધાએ વ્યવસ્થિત રીતે ઓનલાઈન વર્ગો જોયા હશે અને તમને બધાને આ n માં પદની સૂત્રના જેટલા દાખલા હતા એ બધા જ તમને હવે આવડતા હશે. તમે ઘરે બેઠા બેઠા એની પ્રેક્ટિસ પણ કરતા હશો. હવે આજે આપણે સમાંતર શ્રેણીની અંદર આપણી છેલ્લી રીત કહી શકાય ચેપ્ટરની, એના વિશે ચર્ચા કરવાની છે. હવે આ છેલ્લી જે રીત છે એ ખૂબ અગત્યની છે અને આ છેલ્લી રીત છે સમાંતર શ્રેણીના સરવાળાઓની છે. કે આપણે અત્યાર સુધી એનું પદ ગોતતા શીખી ગયા, એટલા હું પદ ગોતતા શીખી ગયા, શ્રેણીનો છેલ્લેથી એટલા હું પદ ગોતતા શીખી ગયા. પણ હવે આપણે એવું શીખવું છે કે સમાંતર શ્રેણીના સરવાળા. તો આજના વર્ગની અંદર તો એ રીત કઈ રીતે શીખી શકાય એના માટે જે પાયાકીય સૂત્રો છે એ આપણે યાદ રાખવાના છે. આ વર્ગ જોઈ અને તમારે આ સૂત્રો છે લખી લેવાના છે અને મોઢે યાદ રાખવાના છે. તમને આ સૂત્રો આવડતા હશે એટલે તમને આગળના દાખલા છે હવે એ આવડતા હશે. તો આપણે જોઈએ સમાંતર શ્રેણીના સરવાળા શોધવા માટે, તો કે આપણે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો ગોતવો હોય, એટલે કે n પદો એટલે કેમ, તો કોઈ આપણને સમાંતર શ્રેણી આપી છે 2, 4, 6, 8 અનંત સુધી આપી છે, તો એ શ્રેણીનો આપણે સરવાળો ગોતવો હોય તો કઈ રીતે ગોતી શકાય, તો એને શું કહી શકાય n પદોનો સરવાળો. કોઈ શાંત સમાંતર શ્રેણી હોય, શાંત સમાંતર શ્રેણી એટલે કે 2, 4, 6, 8 .. અને 18 પૂરી થતી હોય તો એ આપણે શાંત સમાંતર શ્રેણી કહેવાય. તો આવી સમાંતર શ્રેણીના સરવાળો આપણે વધતા 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 કરીએ તો એમાં ઘણી વાર લાગે, પરંતુ આપણે એ સમાંતર શ્રેણીના સરવાળા માટેનું જે સૂત્ર છે અને આ સૂત્રનો ઉપયોગ કરતા કરતા જો દાખલા ગણીએ તો ઓછા સમયની અંદર અને સરળ રીતે આપણે દાખલાઓ ગણી શકતા હોઈએ છીએ. એટલા માટે આપણે પહેલું સૂત્ર જોઈશું અને મોસ્ટ હેલ્પી અને ખૂબ વધારે આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો થશે કે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો જયારે કહે, કોઈ પણ સમાંતર શ્રેણીનો સરવાળો માંગે તો કહ્યું એસ એન. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજી લઈએ, એસ એટલે સરવાળો દર્શાવે છે. શું દર્શાવે છે? આ જે એસ છે એ શું દર્શાવે છે? સરવાળો. એન એટલે એન માં પદોનો સરવાળો, એટલે એસ એન બરાબર એન ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ એન માઇનસ 1 કૌંસની બહાર ડી. તો કે આ જે સૂત્ર છે એસ એન બરાબર એન ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ એન માઇનસ 1 કૌંસની બહાર ડી, એ એન માં પદોનો સરવાળો શોધવા માટેનું સૂત્ર છે. આપણે તો બધા પદો વિશે સમજીએ, એસ એન એટલે કે સરવાળો પદોનો, એન તો આપણે જાણીએ છીએ કે સંખ્યા એટલે મૂળ પદ કે એટલા પદો એમ કીધું, એટલે એન એટલે સંખ્યા, એ એટલે પ્રથમ પદ, એન નું આગળ આવી ગયો. અને ડી, આ ડી છે એ શું છે? તો કે સામાન્ય તફાવત છે. એટલે કે જો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર વ્યવસ્થિત રીતે મગજમાં બેસાડી લ્યો કે એન માં પદોનો સરવાળો શોધવા માટેનું સૂત્ર એસ એન બરાબર એન ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ નાના કૌંસમાં એન માઇનસ 1 કૌંસની બહાર ડી. આ સૂત્ર કયું છે? તો કે એન માં પદોનો સરવાળો ગોતવા માટેનું સૂત્ર છેલ્લી વાર જોઈ લઈએ કે એસ એન બરાબર એન ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ એન માઇનસ 1 કૌંસની બહાર ડી. એસ એન બરાબર એન ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ એન માઇનસ 1 કૌંસની બહાર ડી. આ એન માં પદોનો સરવાળો શોધવાનો છે. આ સૂત્રને આપણે બીજી રીતે પણ લખી શકીએ છીએ. કોઈ સમાંતર શ્રેણીનો અંતિમ પદ એટલે છેલ્લું પદ એલ, અત્યાર સુધી આપણે છેલ્લું પદ આપ્યું એને એલ અથવા એન વડે દર્શાવતા, તમને યાદ હશે તમે જૂના વર્ગો જોયા છે એટલે. તો આ જે સમાંતર શ્રેણીનું છેલ્લું પદ આપી દીધું હોય એટલે કે શાંત સમાંતર શ્રેણી હોય, આ તો અનંત સુધી હોય, તો આ સૂત્ર લગાડશું એસ એન બરાબર એન ના છેદમાં 2 2a પ્લસ એન માઇનસ 1 કૌંસની બહાર ડી, એ અનંત સુધી શ્રેણી જતી હોય તો એની માટે લગાડી શકાય. પરંતુ જે સમાંતર શ્રેણી પૂરી થતી હોય અને શાંત સમાંતર શ્રેણી હોય, આપણે જાણીએ છીએ બધા કે જે સમાંતર શ્રેણી પૂરી થતી હોય આવી સમાંતર શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહેવામાં આવે. તો કે શાંત સમાંતર શ્રેણી હોય તો એના માટેનું પણ સૂત્ર છે. જો એક વસ્તુ યાદ રાખો કે શાંત સમાંતર શ્રેણી માટેનું સૂત્ર તો કે એસ એન બરાબર એન ના છેદમાં 2 કૌંસમાં 1 પ્લસ એલ,
SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ l ફરીવાર SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ l ફરીવાર SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ l આ શું છે શાંત સમાંતર શ્રેણી એટલે કે જેનું છેલ્લું પદ આપી દીધેલું હોય જે સમાંતર શ્રેણીનું છેલ્લું પદ આપી દીધેલું હોય અને આ સમાંતર શ્રેણીનો સરવાળો કરવાનો હોય તો એની માટે કયું સૂત્ર વપરાય તો કે SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ l l એટલે અંતિમ પદ આપણે n વડે દર્શાવેલું છે ત્યાં સુધી અથવા l વડે પણ દર્શાવી શકાય l એટલે અંતિમ પદ આ a n અને sn વડે તમે બધા આ સૂત્રમાં મેં માહિતી આપી તો વિદ્યાર્થી મિત્રો આ બે સૂત્રનો ઉપયોગ કરીને તમે સમાંતર શ્રેણીઓના સરવાળા આરામથી કરી શકો છો એટલે આ ખાસ આ બે સૂત્રો યાદ રાખવાના છે SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 કૌંસની બહાર d છેલ્લું પદ આપ્યું હોય તો SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા l આ સૂત્રો યાદ રાખવાના છે એવું લાગે તો લખી લખીને પણ ભાગા કરી નાખવાના છે અને મગજમાં ફિટ બેસાડી દેવાના છે હવે આપણે જાણીએ છીએ આ બે સૂત્રો માની લો કે તમને યાદ રહી ગયા SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 કૌંસની બહાર d બીજી રીતે જેમ છેલ્લું પદ આપ્યું હોય તો SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા એ લાસ્ટ તમને યાદ રહી ગયા હવે તમે બધા જાણો છો SN એટલે કે n પદોનો સરવાળો તમે બધા જાણો કે SN એટલે શું તો આ SN એટલે હવે ખબર પડી ગઈ કે n પદોનો સરવાળો EN એટલે કેટલા પદ હવે મારે તમને તમારી સાથે એવી ચર્ચા કરવી છે કે આ SN અને AN SN એટલે કે સમાંતર શ્રેણીના પદોનો સરવાળો અને આ સમાંતર શ્રેણીમાં એટલા પદો તો આ SN અને આ AN વચ્ચે સંબંધ શું છે આ બંને વિશે શું સંબંધ છે તો તમે થિયરીકલ વાંચો તો તમને સમજાય અને આગળ હવે ચર્ચા કરીએ તો કે SN અને AN વચ્ચે સંબંધ એક સૂત્રાત્મક છે અને બહુ ઉપયોગી થાય જ્યાં ટ્વિસ્ટિંગ કરેલા દાખલા હોય આવી રકમો પણ આપણે ગણવાની આવશે એક એક માર્કના દાખલા પણ મોટા ભાગે આ બંને વચ્ચેના સંબંધ વચ્ચે હોય છે એટલે ખાસ કાળજીપૂર્વક વિદ્યાર્થી મિત્રો તમે આને સમજો કે SN બરાબર S ઉપલિપિમાં એન ઓછા એક વત્તા એન આ એસન સાથેનો સંબંધ આ એન એટલે કે તમે શું કોઈ પણ સંખ્યા લઈ શકો એક બે ત્રણ એવી સંખ્યા લઈ શકો એટલે તમારે યાદ રાખવાનું છે કે એસએન બરાબર એસએન માઇનસ એક વત્તા એન અને એવી જ રીતે એન બરાબર એસએન ઓછા એસએન માઇનસ એક આ થોડું અટપટું છે પણ આને તમારે લખીને યાદ વ્યવસ્થિત કાળજીપૂર્વક કરી નાખવાનું છે SN બરાબર S N માઇનસ 1 વત્તા AN અને AN બરાબર SN ઓછા S N માઇનસ 1 હવે જ્યાં આવડો N છે ને એ હંમેશા એક થી મોટી સંખ્યા દેશે એમ કે છે આ N છે એ એક થી મોટી સંખ્યા તમારે લેવાનો 2 4 6 8 અથવા 2 3 4 5 એવી મોટી સંખ્યા લઈ લો એટલે તમને કિંમત મળે જો તમે N ની જગ્યાએ 2 લ્યો તો આ 2 ઓછા 1 અહીંયા બે તો આવી એક તમને કિંમત મળતી જાય તો આ શું દર્શાવે છે આ દર્શાવે છે AN અને SN વચ્ચેનો સંબંધ દર્શાવે છે ફરી વાર છેલ્લી વાર જોઈ લઈએ SN બરાબર SN માઇનસ 1 વત્તા AN AN બરાબર SN ઓછા SN માઇનસ 1 જ્યાં AN છે એ એક કરતા હંમેશા મોટો N મોર ધેન 1 એમ લીધું છે એટલે એક કરતા N હંમેશા મોટો લેવાનો આ પણ સમજી લેવાનું હવે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરવો હોય પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યા એટલે કેવી તો કે આપણે જે એકડા સી લઈ લો અનંત સુધી 1 2 3 4 5 6 એમ અનંત સુધી જાઓ 1 2 3 4 5 6 એમ ડોટ 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 અનંત સુધી તમે ચાલો એ શું કહેવાય પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય તો આવો પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવો હોય તો કેમ ગોતી શકાય તો ખાસ કાળજી રાખજો કે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો ગોતો હોય તો કેમ ગોતી શકાય એની માટેનું સૂત્ર છે તમને કોક કે હાલો એક થી સો સુધી સંખ્યાનો સરવાળો કરો તો તમે આમ સરવાળા કરવા બેસો પણ તમે આવો સૂત્ર વાપરો તો તમને આ સૂત્ર વાપર્યું હોય SN બરાબર તો તરત તમને મળી જાય આ પણ આનથી પણ મળી જાય સરવાળો હવે તો કે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓ પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ કે જે સંખ્યાઓ એવી કે 1 2 3 4 5 ડોટ ડોટ સુધી આવતી આવી સંખ્યાઓને પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે તો આવી પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવા માટેનું સૂત્ર હું તો એન પ્રાકૃતિક સંખ્યાઓ હું અહીં ઉદાહરણ તરીકે લખી નાખું એન પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ તો કે 1 2 3 4 ડોટ 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 આવી બધી સંખ્યાઓ છે એને પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય તો એનું સૂત્ર શું છે તો કે એન કૌંસમાં એન વત્તા એક ના છેદમાં બે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવાનું સૂત્ર શું થાય તો કે એન કૌંસમાં એન વત્તા એક ના છેદમાં
प्रथम एन प्राकृतिक संख्या नो सरवाळो शोधवानो सूत्र याद राखो विद्यार्थी मित्रों एन काउंस मां एन वत्ता एक ना आखा ने छेद मां बे एन काउंस मां एन वत्ता एक ना आखा ने छेद मां बे आ प्रथम एन प्राकृतिक संख्या नो सरवाळो शोधवानो सूत्र थयो हवे त्यार पछी प्रथम एन अयुग्म प्राकृतिक संख्या अपने एम थाय प्रथम एन अयुग्म प्राकृतिक संख्या युग्म अयुग्म संख्याओ ले लेवानी तो के आपने एम थाय के प्रथम एन अयुग्म संख्या हो एटले केवी संख्या होय छे तो के आपने बता एक ही संख्या अयुग्म संख्या हो एटले केवी संख्या एक ही संख्या एक त्रण पांच सात डॉट 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 अनंत सुधी याद राखो तो के जे प्रथम एन अयुग्म संख्याओ छे तो आवी अयुग्म संख्याओ छे एनो सरवाळो शोधवा माटेनो सूत्र शुं थाय પ્રથમ એન અયુગ્મા સંખ્યાનો સરવાળો શોધવા માટેનું સૂત્ર તો કે એન વર્ગ થશે શું થશે પ્રથમ એન અયુગ્મા પ્રાકૃતિક સંખ્યા એટલે કે એક ત્રણ પાંચ સાત જેવી સંખ્યાઓ હોય એવી સંખ્યાનો સરવાળો કરવો હોય તો શેનાથી કરવાનો તો એનું સૂત્ર છે એન વર્ગ પ્રથમ એન પ્રથમ એન અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવાનું સૂત્ર એન વર્ગ થશે પ્રથમ એન અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા નો સરવાળો શોધવાનું સૂત્ર એન વર્ગ થશે હવે પ્રથમ એન યુગ્મ પ્રાકૃતિક સંખ્યા હોય યુગ્મ સંખ્યા એટલે કે બે કી સંખ્યાઓ તો કે કેવી સંખ્યાઓ એમાં સમાવેશ લેશું આપણે તો કે બે ચાર છ આઠ આવી બધી સંખ્યાઓ છે બે ચાર છ આઠ આવી બધી યુગ્મ સંખ્યાઓ છે અને આ યુગ્મ સંખ્યાનો આપણે સરવાળો કરવો હોય તો એની માટેનું સૂત્ર શું છે એન વર્ગ વત્તા એન એન વર્ગ વત્તા એન એન વર્ગ વત્તા એન કોનું સૂત્ર છે પ્રથમ એન યુગ્મ પ્રાકૃતિક સંખ્યા હોય કે બે ચાર છ આઠ જેવી સંખ્યા શ્રેણી હોય અને એનો સરવાળો હોય તો એન વર્ગ વત્તા એન સૂત્ર વડે કરી શકાય જો વિદ્યાર્થી મિત્રો બે વાર વર્ગ જોજો અહીંયા હું સાઈડમાં વ્યૂ જાઉં છું વર્ગ સ્ટોપ કરવાનો આખું લખી નાખવાના બધા સૂત્ર લખી નાખવાના એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સૂત્રો લખવાના કેટલા લખવાના સાત સૂત્રો લખી નાખવાના રફ બુક ની અંદર મને ફોટો પાડી મોકલી દેવાનો આ તમે ફોટો પાડી મોકલશો એ તમે વર્ગ જોયો છે એવું માનવામાં આવશે હવે આ સાત સૂત્રો લખાઈ ગયા પછી એને લખી લખી પાંચ પાંચ વાર લખવા પડે તો પાંચ પાંચ વાર લખવાના દસ વાર લખવા પડે તો દસ વાર લખવાના અને એને પાકા કરવાના છે અને વ્યવસ્થિત કડકડાટ મોઢે અડધી રાતે ઊંઘમાંથી કોઈ જગાડીને પૂછે કે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળાનું સૂત્ર શું તો આપણે આવડું જોઈએ એન કાઉન્સમાં એન વત્તા એક ના છેદમાં બે એવી રીતે પાકા કરવાના છે તમને ફોન આવે ત્યારે ફોનમાં પૂછે તો પણ તમારે ફટાફટ આનો જવાબ આપવાનો છે એટલે વ્યવસ્થિત પાકું કરી નાખવાનું છે હવે તમે આ સૂત્ર પાકા કરશો એટલે આની પછીના વર્ગમાં આ સૂત્રોની મદદથી જ આપણે હવે દાખલા ગણવાના છે હવે મળીશું આપણે આવતા વર્ગની અંદર